તમે સમયને બગાડશો ને તો નક્કી સમય તમને બગાડશે, અને જો તમે સમયને બચાવશો ને તો નક્કી સમય તમને બચાવશે જ. હેલો, નમસ્કાર મિત્રો, આજી વાક્ય બોલ્યો ની સ્પેશિયલ તારા માટે બોલ્યો, બીજા માટે નહીં, તારા માટે સ્પેશિયલ. હવે જાને ભાઈ, તું હલતી ન થા ને, આમાં તું તારો એકલો મોબાઈલ નો કેમેરો લઈને મોઢું લઈને આવેલો, તારું મોઢું જોવા કોઈ રાજી નથી. તારો તો ટાઈમ બગાડો, ભેગો મારો ટાઈમ બગાડ, હાથ થું છે તારા ઉપર. તો યાર ભાઈ, મેં તને કઈ કીધું નથી, તું આવ. હવે તું મને કીધું તું આવીશ તો તને હું ગણિત ના દાખલા દઈ ને બોલો, આ દેવરાવી જે દેવરાવી આ તારા કીધે આવી બોલો, પાછો હવે ફરી જશ હલતી ન થા ને. પણ આ તો મેં કીધું તને થોડુંક નામ ને ફેમ મળે એટલે, બાકી કઈ તારી મારે તારા નામ ની ને ઠામ ની કઈ જરૂર નથી, તું હાલતી નો થઈ જશે. હા ભાઈ, તને બધા અહીંયા ઓળખે. અને આમ પણ દુનિયાની ઘણી બધી મોસ્ટ વસ્તુઓ તમે પાછી મેળવી શકો, પણ સમય એક એવી વસ્તુ છે જેને તમે પાછી મેળવી ના શકો. કે દિવાળી બીજી આવે, પણ આજી ગઈ હોય ને એ દિવાળી બીજી વખત આવે નહી. કે સમય એકવાર ગયો તો પાછો આવવાનો નથી, અને એ સત્ય સનાતન છે. જો તમે ભણતા હોય ને એ ટાઈમ દરમિયાન સમયને બગાડ્યો હોય કે ટાઈમને વેસ્ટ કર્યો હોય ને, તો એ ટાઈમ બહુ યાદ આવે કે એમ થાય કે આના કરતા તો ભણ્યો જ ને તો સારું હોય. કે તમે કોઈક જગ્યાએ કામ કરતા હોય ને એ કામમાં તમે ટાઈમ ના આપો કે હરખો ટાઈમ ના આપો, મન થાય એમ જતા હોય ને પછી તમને કાઢી મૂકે ને પછી બીજા કામમાં જાઓ ને એમ થાય કે આના કરતા તો વાહ સારું હતું. કે આ નોકરી પણ યાદ આવે કે તમે ભણતા હો, તમે ક્યાંક કામ કરતા હો, એ ટાઈમમાં તમે સમય આપશો નહીં તો એ ટાઈમ તમને 100% પાછો યાદ આવશે. કે ઘણો ટાઈમ એવો હોય કે એ પરિવાર માટે હોય, જો તમે પરિવારને આપવાનો સમય હોય એ ટાઈમ તમે પરિવારને નહીં આપો ને તો એ ભવિષ્યમાં તમને યાદ આવશે કે યાર આના કરતા તો મેં પરિવાર હારે બેહીને થોડીક વ્યવસ્થિત વાત કરી લીધી હતી ને તો આવા પ્રોબ્લેમ ના થાય. પણ એ પહેલા જય હિન્દ, જય જગત ગુજરાત, પ્રેસ બેલ આઇકન, સબસ્ક્રાઇબ ટુ માય યુટ્યુબ ચેનલ. ધન્યવાદ. જે વ્યક્તિ પોતાના કામને સમય નો આપી શકે ને એ ક્યારેય સફળ બની જ ના શકે, અને એ નરવું સત્ય છે. કે તમે એવી સફળ વ્યક્તિ જોઈ જે પોતાના કામને 2-3 કલાક આપતો હોય ને એ સફળ થઈ ગયો? ના, એવું નથી. જે વ્યક્તિ સફળ છે ને એ પોતાના કામને 10-15-20 કલાક કરવા માટે તૈયાર જ છે. સફળ એટલે માત્ર ધંધાની દ્રષ્ટિએ ના હોય, બધા ક્ષેત્રોમાં સફળતા હોય ને એને સફળ વ્યક્તિ કહેવાય. કે એવી સફળ વ્યક્તિ નહીં જોવા મળે જે પોતાના કામને સમય આપતો નથી. કે જે વ્યક્તિ સફળ છે એ પોતાના કામને સમય આપે છે. અને તમે જોતા હોય કે તમે જે કંપનીમાં કામ કરતા હોય અને તમે જે કામ કરતા હોય ને એ કામના તમને 15-20 હજાર રૂપિયા મળતા હોય. હા, મેં તમારી કંપનીમાં જ હોય અને તમે જે કામ કરતા હોય ને એ જ કામના બીજા વ્યક્તિને 40-50 હજાર રૂપિયા મળે. આવું કેમ? વાય કે આવું કેમ? બીકોઝ તેણે એ કામને સમય આપ્યો છે. કે તેને કંપનીને સમય આપ્યો છે, પોતાના કામને સમય આપ્યો છે. કે એ વ્યક્તિ તમારા કરતા અનુભવી હોય કે અનુભવી, મતલબ એને સમય આપ્યો છે. કે જે વ્યક્તિ પોતાના કામને સમય આપે ને એ જ સફળતા મેળવે છે. એટલે હવે તું ધ્યાન રાખજે, સ્કૂલના ટાઈમમાં જ્યાં દુકાને ત્યાં બેઠો ને એ બંધ કરી દે. કોની દુકાને ને ક્યાં બેઠો તો એ કેજે મને. હા યાર, હવે ગામના ને શું, તમારે તારા સ્કૂલના સાહેબ ને ખબર હોય કે ઓલો હે ને વા ઓલાની દુકાને જઈશે. તને આ બધી વસ્તુની ખબર હોય તો એનો મતલબ મારે શું કાઢવો? એટલે હવે સ્કૂલે વ્યવસ્થિત થોડોક ટાઈમ પર જાજો ને, નહીં પછી 33 ના વાંધા પડે. એટલે હવે તમારા કામને સફળ બનાવો, સોરી, તમારા કામને સમય આપો. અને હવે સમજી જાઓ કે તમારા કામને સમય આપશો ને તો એ કામ તમને ઘણું બધું આપશે. કે આપણે જે ક્ષેત્રમાં કામ કરતા હોય, કે હું જે ક્ષેત્રમાં કામ કરતો હું એ ક્ષેત્રમાં હું 20-25 હજાર કમાતો હું. હા, મેં મારા ક્ષેત્રમાં બીજી વ્યક્તિ હોય 1-1.5 લાખ 2 લાખ કમાતી હોય, શા માટે? તો એ વ્યક્તિએ પોતાના કામને ટાઈમ આપ્યો, કે પોતાના કામને સમય આપ્યો ને, એટલું જ રીઝન છે, એનાથી વધારે નહીં. તમે એવી ઘણી બધી વ્યક્તિઓ જોઈ હશે જે સામાન્ય કમાતી હોય, કે મહિનાના 10,000, 15,000, 20,000, કે આવું સામાન્ય કમાતી હોય ને એ વ્યક્તિ કંપનીએથી આવીને કે પોતાના જોબ ઉપર કામ ઉપરથી આવીને તરત બે માણસ નિરાતે બેહીને જમીને મસ્ત મસ્ત લાઈફ જીવતો હોય, કે સાવ શાંતિથી લાઈફ જીવતો હોય. અને એ જ કંપનીનો માલિક હોય ને એ વ્યક્તિની હામે જ રહેતો હોય ને, ભલે લાખોમાં કરોડોમાં કમાતો હોય પણ એ ઘરે આવવા રાજી ન હોય. કે ઘરે આવીને તો બાપા મારીને ડેકાર બોલાવશે કે છોકરાનમાં મારે ઘરે નથી જવું, એના કરતા હું ગમીએ પડ્યો રહું. હા, માટે કે એક વ્યક્તિ સામાન્ય કમાતો હોય 10,000, છતાંય શાંતિથી બેસીને નિરાતે બેહીને ખાઈ શકતા હોય બે માણસ,
કે એક વ્યક્તિ 10,000માં નિરાતે ખાઈ શકતો હોય, એક વ્યક્તિ લાખો કરોડોમાં કમાતો હોય તો એને ઘરના તો પ્રોબ્લેમ કે ઘરના ભગા તો હાલતા જ હોય. હા, માટે તો એ જે વ્યક્તિ સામાન્ય કમાય છે ને, એ પોતાના પરિવારને સમય આપે છે કે સમય આપે છે અને સમય આપે, અન્ડરલાઈન કે પોતાના પરિવારને સમય આપે છે ને પોતાના કામને પણ સમય આપે છે. કે જે વ્યક્તિ કરોડોમાં કમાય ને, હા, પોતાના કામને 100 એ 100% સમય આપતો હોય છે, એટલે જ આટલું કમાતો હોય, નકર ન કમાય. પણ એ પોતાના પરિવારને સમય આપવાનું ચૂકી જાય છે. એટલે સમય આપો, અને તને ખાસ કહી દઉં, સમય આપવો એટલે કોકના ઘરની સામે જઈને બેહવું નહીં. તે તું કા બેસ ને મને કા કહેશ? હા, પણ તું બે તો એટલે કહું. એલા તને હું એક જ દેખાઉં, હું બીજો કોઈ નથી દેખાતો. હા, હવે ધ્યાન રાખ. એટલે સમય આપો, તમારા કામને સમય આપો, તમારા પરિવારને સમય આપો. તમારા કામને દિવસની ભલે ને તમારે 10 કલાક 12 કલાક 15 કલાક આપવી પડે તોય આપો. તમારા પરિવારને 5 કલાક 6 કલાક સમય આપો, વધારે નહીં. અને ઘણી કેટલા બધા સફળ લોકોના ચરિત્ર વાંચીને તો આપણે ખબર પડે, આટલા બધા બિઝનેસ સતાઈશ એ પરિવારને આટલો ટાઈમ આપવાનો એટલે આપવાનો જ ને આપે છે. આ ઘણા બધા સફળ બિઝનેસમેનોની વાત થાય છે. એટલે આ બધા કોઈ જેવા તેવા નહીં, કે આ બધા મોટા મોટા વોરન બફે, સ્ટીવ જોબ્સ, કે આ બધાના ચરિત્રો વાંચો ને તો આપણે ખબર પડે કે આ લોકો પરિવારને સમય આપે તો પછી આપણે એના કરતા તો ઓછા જ બિઝી છે. એટલે કે સમય આપો, તમારા કામને 10 કલાક જરૂર પડે તો 15 કલાક આપો, એનાથી વધારે જરૂર પડે ને તો 20 કલાક. રતન ટાટા અત્યારે હાલમાં ઘણી 20-20 કલાક કામ કરે આટલી ઉંમરે, અને આપણે 5 કલાક કામ કરવું પડે તો કેમ એ થઈ જાય ને. એટલે સમય આપો, તમારા કામને સમય આપો, તમારા પરિવારને સમય આપો, તમારી આજુબાજુની દરેક વ્યક્તિને સમય આપો. સમય આપશો ને તો નક્કી સમય તમને ઘણું બધું આપશે. કે અત્યારે તમે તમારા કામને, તમારા પરિવારને, તમારા ફ્રેન્ડ સર્કલ ને કે કોઈ પણ વ્યક્તિને સમય આપશો ને તો નક્કી સમય તમને 100 એ 100% ઘણું બધું આપશે. હવે યાર અહીંયા સુધી આવી હોય તો હું ખબરનું આપણે દરેકને ખબર છે, ઠોકો લાઈક, અને યાર શેર નથી કરતા, આજ ખેરે શેર કરી દઉં એ તમને ઠીક લાગે અહીંયા શેર કરો. દર વખતની જેમ આ વખતે પણ આવીને મારા વિડીયોને પ્રેમપૂર્વક જોવા બદલ હૃદયપૂર્વક ધન્યવાદ. અંતે જય હિન્દ, જય જય ગુરુ ગુજરાત, આઈ લવ યુ.